આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. મહીસાગર લુણાવાડાની કોર્પોરેશન બેંકમાં મહિલા સાથે શારીરિક છેડતી. મહિલા 7 વર્ષથી કોર્પોરેશન બેંકમાં સ્લીપર તરીકે બજાવતા હતા ફરજ. કોર્પોરેશન બેંકના નિરંજન જોશી દ્વારા શારીરિક છેડતી કર્યા હોવાના મહિલાના આક્ષેપ. મહિલાએ પોલીસ મથક, જિલ્લા એસપી, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર સહિત મહિલા પોલીસ સ્ટેશને અરજી આપી કરી ન્યાયની માંગ. છેલ્લા 2 મહિનાથી મહિલા વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છે, પરંતુ કોઈ કાર્યવાહી નહીં. પોલીસ મથકે અરજી આપતા મહિલાને બેંકની નોકરીમાંથી બરતરફ કરવામાં આવી. મહિલા દ્વારા બેંકના સીસીટીવી આરટીઆઈ દ્વારા માંગ આવ્યા હતા. આરટીઆઈનો જવાબ આપવામાં પણ ઠાગા ઠાર્યા. સ્પીડ 17 મહીસાગર. સ્વર્ગસ્થ ગોવિંદભાઈ સુવાની 7મી પુણ્યતિથિ નિમિત્તે આજે રક્તદાન કેમ્પ રાખવામાં આવેલો હતો. શ્રી કૃષ્ણા ગ્રુપ અને ભાઈ ભાવેશભાઈ સુવા અને મયુરભાઈ સુવા પરિવાર દ્વારા, તો એમાં આજે મારી રક્તતુલા પણ સાથે રાખવામાં આવી હતી. સાથે સાથે આપણા કથાકાર જિજ્ઞેશ દાદાની પણ હાજરી હતી. એટલે આજે બધું સરસ મજાનું ખૂબ આયોજન કર્યું છે અને રક્તદાનની પણ 465 જેવી બોટલો થઈ છે. અને જે લોકોએ આજે રક્તદાન કર્યું તેઓ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને મારી રક્તતુલામાં પણ આજે જે બધા રક્તદાન કરવા આવ્યા તેઓ લોકોને પણ ખૂબ ખૂબ એનો આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. કથા વિશે આપણે જાણે કહ્યું છે, દાદા એના વિશે શું કહેશો? કથા કોરોનામાંથી મુક્તિ મળે અને કથા જિજ્ઞેશ દાદાની ઉપલેટામાં કરવાની છે. મને પછી જો મારું હેવી બોડી રહ્યું, ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, હું થાય અને થોડું કરવું પડે. આ તમને હકીકત કહું, મારી વાત હું સતત બાંધી રાખું ને તો પછી મારે તકલીફ પડે. હું આજનો આ 26મી જાન્યુઆરીનો આ દિવસ અને ઉપલેટાની આ પાવનધારામાં લોકોએ સ્વર્ગસ્થ અક્ષર નિવાસી ગોવિંદભાઈ સુવાની આ પુણ્ય સ્મૃતિમાં એમના 2 દીકરાઓ ભાવેશભાઈ અને મયુરભાઈએ જ્યારે આવું રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે અને ખૂબ રાજી છે, ખૂબ પ્રસન્ન થયો છું આ વાતને સાંભળીને કે એક કોઈકનો જીવ બચાવવા માટેનો એક બ્લડ ડોનેશન કેમ્પ એમણે આયોજિત કર્યો છે. ભગવાનને પ્રાર્થના કરું કે ગોવિંદજીભાઈની પુણ્ય સ્મૃતિમાં આજે કર્મ થયું છે, ગોવિંદભાઈના આત્માને ભગવાન ઠાકોરજી નિજધામ આપે અને એમના 2 દીકરાઓને આવી પ્રેરણાઓ થાય એવા વિચારો આપે. અને જે લોકોએ એના વિચારોને જેને સહમત કર્યા છે, આ યજ્ઞમાં જેણે જેને આહુતિ આપી છે, એનું ભગવાન સ્વાસ્થ્ય સારું રાખે અને ઉપલેટા ગામમાંથી હજી પણ ઘણા બધા સત્કર્મો થાય એવી ઠાકોરજીના શ્રીચરણોમાં પ્રાર્થના સાથે બધાને રાધે રાધે, જય જય કૃષ્ણ. ઉપલેટામાં રમેશભાઈ ધડુક જેઓ આ વિસ્તારના સાંસદશ્રી છે અને એમણે મારી પાસે એક ધર્મ કાર્ય માટે લોકોમાં ધર્મ વિશે જાગૃતિ આવે, સત્કર્મથી કથાના માધ્યમથી લોકોના પરિવારમાં કંઈક સારા કામો થાય, લોકોનું જીવન સુધરે એટલા માટે એક ભાગવત કથા માગી છે. તો એ ભાગવત કથા જ્યારે આ મહામારીનો સમય જશે, કોરોના જતો રહેશે સાવ, ત્યારે ખૂબ વિશાળથી આ ઉપલેટાના પાવનધરામાં ભાગવત કથા કરીશું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.